સમાચારમાં વાત કરીએ ભાવનગર તો ભાવનગરમાં બેફામ દારૂ વેચાઈ રહ્યો છે તે બાબત સાબિત કરતો એવો કિસ્સો ભાવનગરના અકવાડા ગામે જોવા મળ્યો હતો. અકવાડા ગામે દારૂ અંગેના પોસ્ટરો લાગ્યા હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, જેમાં અકવાડા ગામના પ્રવેશદ્વારથી લઈને ગામ સુધીના ફોરટ્રેક રોડના ડિવાઇડર પર લાગેલા થાંભલાઓ પર અનેક પોસ્ટરો જોવા મળ્યા હતા. અહીં દેશી દારૂ મળે છે, દારૂ પીવો અને 6 મહિનામાં રેશન કાર્ડમાંથી નામ કઢાવો, અકવાડાને બરબાદ કરવામાં અમારો પૂરેપૂરો હાથ છે, અકવાડાનો દારૂ જેવા સ્લોગનવાળા અનેક નાના મોટા પોસ્ટરો લાગેલા જોવા મળ્યા હતા. ત્યારે આ અંગે જ્યારે સ્થાનિકોને પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે જણાવ્યું હતું કે અહીંયા વર્ષોથી દારૂનું વેચાણ કરવામાં આવતું હોય છે અને ગામમાં કેટલાય લોકોના દારૂથી મૃત્યુ નિપજ્યા છે. જેમણે પણ આ બેનર લગાવ્યા છે તેને સરકારને જાણ કરવા જ આ બેનર લગાવ્યા છે. જો સરકાર દ્વારા અમારા ગામમાં દારૂ બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જન આંદોલન કરવામાં આવશે. અમારા ગામમાં છેલ્લા મારા જાણ મુજબ 35-36 વર્ષથી ગામમાં દેશી દારૂનો ખુલ્લેઆમ વેચાણ થાય છે. સરકારના કોઈ પણ કાયદેસરના પગલાં લેવામાં આવતા નથી. આ અંગે થોડાક પોલીસ કર્મચારી સરકારની પણ થોડી ઘૂલમેલ હોય એવું જણાવવામાં આવે છે. અને અકવાડા ગામમાં આશરે 18થી વધારે વિધવા બહેનો છે. ગામમાં દારૂનો એટલો બધો ત્રાસ વધી ગયો છે કે જેમની કોઈ સીમા નથી. હવે આ હદે જો દારૂ બંધ કરવામાં નહીં આવે તો અમે ગ્રામજનો દ્વારા અમારેથી પગલે લેવામાં આવશે.